बनासकांठा જિલ્લામાં વર્તમાન સ્થિતિ જોઈએ તો કોરોનાના કારણે અનેક ધંધા રોજગાર બંધ થઈ ગયા છે। કોરોના ફેલાવાના કારણે કેટલાય લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે। ત્યારે જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓમાં પણ કોરોનાએ પગ પેશારો કર્યો છે। તો આ તરફ સરહદી વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં રહેતા લોકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે, જેથી આ વિસ્તારમાં કોરોનાની કે અન્ય રીતે પીડાતા દર્દીઓને શહેરી હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચવું ઘણું મુશ્કેલ હોય છે, તેમજ સમયસર સારવાર ન મળવાના કારણે કેટલાય દર્દીઓને ક્યારેક જીવ પણ ગુમાવવો પડતો હોય છે। જોકે અત્યારની પરિસ્થિતિને અનુકૂળ રહી વાવથરા સુઈ ગામના ગામડાઓમાં સરળતાથી મદદ રૂપે પહોંચે તે માટે બનાસકાંઠાના દલિત સંગઠન દ્વારા મફત ઇમરજન્સી વાહન સેવા ચાલુ કરવામાં આવી છે। આ ઇમરજન્સી વાહન સેવા કોઈપણ સમાજના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે અને તેવા દર્દીઓને પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં। મહત્વની વાત એ છે કે આ ઇમરજન્સી સેવામાં ઓક્સિજનની વ્યવસ્થા સાથે અનેક જરૂરી સામગ્રી વ્યવસ્થા કરાઈ છે।